गुड मॉर्निंग बाळ मित्रों, धोरण एक विषय गणित आपणे प्रकरण बे एक थी नौ सुधीनी संख्या चोपड़ी में सीखी गया। हवे आपणे स्वाध्याय पोथी में जोईशुं आजे प्रकरण बे एक थी नौ सुधीनी संख्या। जो पहलो प्रश्न है, तमने गणो अने अंक ओळखो। एटले के अहींया तमने थोड़ा चित्रों बताव्या छे, ए गणवाना छे अने अंक ओळखवानो छे। बराबर, एक थी नौ सुधी एटले के आपणे दस सुधीनी संख्या जोई गया छे, तो एना तमारे चित्रों गणवाना छे अने अंक ओळखवाना छे। अहींया चित्रमां जुओ विमान केटला आपेला छे, गणो जोईए मारी साथे। एक बे त्रण चार पांच, एटले अहींया लख्युं छे पांच अड़े पांच। बराबर छे, एटले चित्र गणो अने अंक ओळखो। जुओ अहींया नीचे કેટલા પથ્થર આપેલા છે, ગણો જોઈએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એટલે અહીંયા લખવાના સાત અડે સાત। બરાબર, આ ફક્ત આપણે સમજૂતી મેળવવાની છે। અહીંયા જુઓ કેટલા સસલા છે, ગણો જોઈએ। એક બે ત્રણ, તો ત ગળે ત્રણ લખેલા છે। પછી ઝાડ ઉપર જુઓ, નવ સફરજન છે, એક બતક છે, ત્રણ કેટલી માછલીઓ છે, ચાર માછલીઓ છે, જુઓ અહીંયા। પછી છ ફૂલ છે, આઠ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। બરાબર, જુઓ નીચેનું ચિત્ર જુઓ। હવે જુઓ, બે હાથી છે, એક સિંહ છે। બરાબર, જુઓ અહીંયા। પછી ઝાડ ઉપર ચાર પક્ષીઓ બેઠા છે, અહીંયા જુઓ ત્રણ વાંદરા છે। બરાબર, અહીંયા જુઓ બતક કેટલા છે, પાંચ બતક છે, પછી આઠ ફૂલ છે, પછી જુઓ મકોડા છે નવ નીચે, પછી સાત પતંગિયા છે। બરાબર, તો એ પ્રમાણે તમારે ચિત્રો ગણવાના છે અને અંક ઓળખવાનો છે। આના પરથી આપણે માહિતી શું શીખ્યા, કે ચિત્રો ગણો અને અંક ઓળખો। બરાબર, ચિત્રો ગણતા જવાનું છે અને અંક લખતા જવાનું છે, આ ફક્ત આપણે માહિતી મેળવવાની છે। હવે આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર બે, જોડી બનાવો। આ આપણે ચોપડીમાં શીખી ગયા છે, એક ચિત્રને પકડવાનું છે અને સામેના ચિત્ર સાથે જોડવાનું છે, એટલે કે સરખું જૂથ। સામે જુઓ, અહીંયા પણ ત્રણ પતંગ છે અને સામે પણ ત્રણ ફિરકી છે, એટલે એક પતંગને પકડવાનું એને એક ફિરકી સાથે જોડવાનું છે, બીજી પતંગને બીજી ફિરકી સાથે અને ત્રીજી પતંગને ત્રીજી ફિરકી સાથે। બરાબર, એટલે કે અહીંયા શું સમજાવે છે, એટલાને એટલા જ, એટલે કે અહીંયા જેટલી વસ્તુઓ છે એટલી જ વસ્તુ સામે છે। બીજા નંબરમાં જોવા મેડમે કર્યું છે, એક વાટકીને પકડી છે, એક ચમચી સાથે જોડ્યું છે, બીજી વાટકીને પકડી છે, બીજી ચમચી સાથે જોડ્યું છે, ત્રીજી વાટકીને પકડી ત્રીજી ચમચી સાથે જોડ્યું છે, અને ચોથી વાટકીને પકડી ચોથી ચમચી સાથે, અને પાંચમી વાટકીને પકડી પાંચમી ચમચી સાથે। અહીંયા પણ પાંચ વાટકા છે અને અહીંયા પાંચ ચમચી છે, એટલે શું થયું, સરખાને સરખા જ ચિત્રો છે, એટલાને એટલા જ, એટલે આપણે ગણતા જવાનું ને આમ જોડતા જવાનું, એક બે એવી રીતના। અહીંયા જુઓ, એક બેટ છે, એક બોલ છે, એટલે આપણે એકની સાથે એકને જોડવાનું છે। અહીંયા જુઓ, પોપટ છે ચાર અને ચાર મરચા છે, એક પોપટને પકડો, એક મરચા સાથે જોડો, બીજા પોપટને પકડવાનું છે, બીજા મરચા સાથે જોડવાનું છે। બરાબર, એટલે ગણતા જવાનું, એક બે ત્રણ ચાર, ચાર પોપટ ચાર મરચા। બરાબર, ચલો, બે ખુરશી છે, બે ટેબલ છે, એક ખુરશીને એક ટેબલ સાથે જોડવાનું, બીજી ખુરશીને બીજી ટેબલ સાથે જોડવાનું છે। આ સ્વાધ્યાય પોથીમાં તમારે જોડકા જોડવાના છે। આગળ જોઈશું આપણે દર્શાવ્યા મુજબ જોડી બનાવો। હવે તો જુઓ, આ મારા બાળ દોસ્તોને તો આવડે જ છે, ખબર છે ને, ખ્યાલ છે ને તમને, તાળા જોડે શું હોય બોલો જોઈએ, ચાવી, પછી પેન્સિલ જોડે શું હોય, આ તો તમને ખબર જ છે બોલો, પેન્સિલ સાથે રબર જોડો, હથોડી સાથે, ચલો ઘરમાં જુઓ, હથોડીથી આપણે ખિલ્લીને દિવાલમાં ઠોકીએ છીએ ને, હથોડી હથોડીથી, હા તો હથોડી સાથે શું હોય, ખિલ્લી, પછી જુઓ ફૂલ જોડે રેકેટ, આપણે ફૂલ રેકેટ ઘરે રમીએ છીએ ને, હા, અને બૂટ સાથે મોજા, મોજા ના હોય તો બૂટ પહેરાય ના,
એટલે કે આ વસ્તુ તો તમને ખ્યાલ આવશે, બૂટ સાથે મોજા જોડવાના છે, તો આ જોડકા સ્વતઃ પોતેમાં તમારે જોડવાના છે. આગળનો પ્રશ્ન નંબર 4, ગણો અને જોડો. અહીંયા પણ શું છે, એટલાને એટલા જ, એટલે કે ચિત્રો જેટલા હોય ને એટલી જ સંખ્યા સામેની ગણીને એની સાથે જોડવાના છે. સૌથી પહેલાં આપણે શું કરવાનું, ચિત્રો ગણવાના. ચલો પહેલું ચિત્ર કબૂતર છે, કબૂતર કેટલા છે ગણો, 1 2 3. તો તમારે સામે 3 ગોળ મણકા જોવાના છે. ક્યાં છે 3 ગોળ મણકા? આ રહ્યા 1 2 3. તો કબૂતરને લઈને 3 સાથે જોડવાનું છે. હવે જુઓ માછલીઓ કેટલી છે ગણો જોઈએ, 1 2 3 4 5 6 7. તો એ પ્રમાણે આપણે 7 ગોળ મીંડા જોવાના છે. ક્યાં છે? આ રહ્યા છે એક નીચે, 1 2 3 4 5 6 7. એટલે કે જેટલા ચિત્રો હોય ને એટલા જ સામે ગોળ મીંડા હોવા જોઈએ, તો એની સાથે જોડવાનું છે. ચાલો આગળના ગણશો તમે જાતે, ચિત્ર ગણજો અને સામે પણ એટલા જ મણકા ગણીને તમારે જોડવાના છે. અહીંયા જુઓ એક સસલું આપેલું છે, તો એક મણકું ક્યાં છે? આ રહ્યું, તો એની સાથે તમારે જોડવાનું છે. જુઓ બે મરચા આપેલા છે, તો સામે જુઓ બે ગોળ મીંડા ક્યાં છે? જુઓ બે આ રહ્યા ઉપર, તો એની સાથે આપણે જોડવાનું છે. ચોકલેટ કેટલી છે એ ગણવાના છે, અને એટલી જ ચોકલેટના મીંડા તમારે સામે ગણીને એની સાથે જોડવાનું છે. એટલે કે સરખી સરખી સંખ્યા થવી જોઈએ, સામ સામે તમારી સરખી સંખ્યા આવી જોઈએ. આ જોડકા તમારે સ્વતઃ પોતીમાં જ જોડવાના છે. આગળ જોઈશું આપણે ગણો અને જોડો. ચાલો તમને અહીંયા આપણે હાથની આંગળીઓ બતાવી છે અને સામે ચિત્રો આપેલા છે, તો આ પણ એ જ રીતે છે, બરાબર? ચાલો જુઓ પહેલાં ચિત્રમાં કેટલી આંગળીઓ બતાવી છે, 1 2 3. તો સામે 3 ચિત્રો કયા છે? બતક, 1 2 3 સરખા થયા, તો એની સાથે જોડવાનું છે તમારે. ચાલો બીજા ચિત્રમાં જુઓ કેટલી આંગળીઓ બતાવી છે, 1 2 3 4 5. તો 5 ચિત્રો ક્યાં છે સામે જુઓ? આ રહ્યા, 1 2 3 4 5, બરાબર? એટલે આંગળીઓ ગણજો અને સામે એટલા જ ચિત્રો ગણીને એની સાથે જોડકા જોડવાના છે, બરાબર? ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 6, ગણો અને અંક સાથે જોડો. આ મેડમ તમને જાતે કરવા આપે છે, આપણે ચોપડીમાં જોઈ ગયા છે, ચિત્રો ગણવાના છે અને સાચા અંક સાથે જોડવાના છે. જુઓ બે સીડી દેખાય છે તમને, 1 અને 2, તો બગડે 2 સાથે જોડેલું છે, બરાબર? એ પ્રમાણે તમારે કેળા, કાચબો, ગાજર, કાતર એ બધાની સંખ્યા ગણવાની છે, ચિત્રો ગણીને એ સંખ્યા સાથે જોડવાનું છે. અહીંયા જુઓ 3 ગ્લાસ છે, તો 3 સાથે તમારે જોડવાનું છે. એટલે કે ચિત્રો ગણો અને સાચા અંક સાથે જોડો. તમને 1 થી 10 સુધીની સંખ્યા ગણતા આવડવી જ જોઈએ, રોજે તમારે ઘરે 1 થી 10 સુધી બોલતા જ રહેવાનું છે, 1 2 3 4. તમે 1 થી 10 સુધીની સંખ્યા શીખશો ને તો તમને ચિત્રો ગણતા આવડશે, બરાબર? એટલે ધ્યાનથી કાળજીપૂર્વક ધીમે ધીમે ચિત્રો ગણજો અને એ જ ચિત્રોની સંખ્યા જેટલી થાય એટલા સાથે તમારે સાચા અંક સાથે જોડવાનું છે. આ ગૃહકાર્ય તમારે સ્વતઃ પોતીમાં જ પૂર્ણ કરવાનું રહેશે. આવજો.